વલસાડના રોણવેલ ગામે રહેતી ઓગણીસ વર્ષીય પાયલ રાજુભાઈ પટેલ અને વલસાડના નાની સરોણ ગામે રહેતા બાવીસ વર્ષીય સ્મિત પટેલ વચ્ચે છેલ્લા બે વર્ષથી સંપર્કમાં હતા અને મહાદંશે બંને પરિવારના લોકોની પણ લગ્ન કરાવવાની સંમતિ હોવાનું જાણવા મળ્યું છે પણ ગતરોજ સાંજે બંને પ્રેમી પંખેડા વચ્ચે કોઈ બાબતે ફોન પર વાત થયા બાદ સાંજે યુવતીના ઘરના સભ્યો લગ્ન પ્રસંગે ગયા હતા તે દરમિયાન યુવતી તેના ઘરે એકલી હતી અને યુવતીના પાડોશમાં રહેતી તેમની માસી કોઈ કામ અર્થે ઘરે ગયા હતા અને દરવાજો ખોલતા તેમણે જોયું કે પાયલ જમીન પર મૃત હાલતમાં હતી અને તેના ગળા પર નિશાન જોવા મળ્યા હતા જ્યારે બીજી તરફ પાયલનો પ્રેમી સ્મિત પટેલે પણ વલસાડ નજીક આવેલા સરોણ ગામના તળાવમાં પડતું મૂકી આત્મહત્યા કરી લેતી હતી આ રીતે બંને પ્રેમી પંખીડાઓના મોતને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે અને યુવતીના મૃત્યુ અંગે તેમજ યુવકની આત્મહત્યા અંગે તપાસ શરૂ કરી છે યુવકનો મૃતદેહ તળાવમાંથી મળી આવતા બંને પ્રેમી પંખેડાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે